વાહન કેટલે બેહવું કોઈને ખબર ન પડે. હકીકત ક્યાં વાહનમાં કેટલું બેહવું એ હિતેર વર્ષમાં સમજાણું જ નહીં. બોલો, હિતેરે પગ્યા તોય. આ દેશમાં સ્વામીજી 150 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું, 150 વર્ષ વેપાર કર્યો, 300 વર્ષ અહીંયા રહ્યા. ગાંધી બાપુએ 40 વર્ષ આંદોલન કર્યું. એ આંદોલન સમાજના મગજમાં બેઠું, પણ 150 વર્ષની પદ્ધતિમાં કાંઈ મગજમાં ન બેઠી. બોલો, હે, એ પદ્ધતિ જો થોડીક શીખ્યા હોત ને તો આ દેશ ક્યાંય હોત. પણ આપણે આંદોલન, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી, તમારી માંગ તમારો બાપે પૂરો કરીએ કેમ નથી. આમ આમાં અમારે કેટલીક માંગો પૂરી કરવી છે. કેટલા બે નક્કી નહીં. એક 4 જણા મોટરસાયકલ ઉપર બેઠા, 4 જણા મોટરસાયકલ ઉપર. અમુક તો જાતા હોય તો બે માણા હોય ને બે છોકરા વાં હોય ને બે છોકરા તો ટાંકી ઉપર આમ હરિયો પકડીને બેઠા હોય. આપણે નક્કી જ ન કરીએ કે આમાં હાક્યા કોણી. 4 જણા બેઠેલા ને એમાં નવી ભરતીના પીએ સાહેબ ઉભેલા ને સીટી મારીને કીધું કે ઉભીરાય કોલે નાઈ સોટા દીધું. કે હું છે કેમ 4 બેહાડ્યા. બોલો પાસો ઓળો દે ને કે 5મો ક્યારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દીધું તું કે આ ભામ ભેગી થોડી નોકરી કરાય. પણ હમ જાને આયા એ હવળું લાગે બોલ્યા અણઘણ અટવાઈ જાય દુનિયાની. મને નથી લાગતું આ ભાવમાં ભેગા હોઈએ.
કેટલી વાર ભેગા થયા છો, કેટલી વાર નિતિન કઈ આમ ભેગા થવાય, હું ક્યાં નો તમે ક્યાં ના, કાક બાબુ કહે ને ભગવાન રામ ને આવો વિચાર આવ્યો, હું ક્યાં નો ને વાંદરા ક્યાં ના, આ બધું કે ભેગું થયું હતું નહીં ભગવાન કે બધે ભેગા થઈ ગયા એમ, હું ક્યાંનો અને સાહેબ આ પરગણું ક્યાંનું, આ સંતો ક્યાંથી ક્યાં ક્યાં જન્મ લીધા હશે, આ બધા ભેગા થયા, અનેક વાર ભેગા થતા હશે તો જ થવાતું હોય છે સાહેબ, આમાં આપણે એકે નવો નિહાળ્યો નથી, હા થોડા ઘણા વિખરાઈ ગયા હોય એ પછી ખબર પડતી જાય એટલે બધા આવતા જાય, આ ક્યાંના નાતા છે અમારો કવિ કે તબલામાં અમારા સંગત આપે છે મુકેશ બારોટ, એને જોરદાર તાળી ના ગળાથી વધાવો, તાળીઓથી વધાવો અમારો એવો જ બાળેટો ભાઈ વિપુલ મકવાણા, એમને તાળીઓના ગળાથી વધાવો, અમારે રાજુ જોરદાર તાળીઓથી રાજુભાઈ મંજીરામાં સંગત આવે છે અને વધાવો, એવા જ અમારે મંજીરાના માણીગર ભૂપત મેર, એને પણ તાળીના ગળાથી વધાવો, અને અમારે લક્ષની આખી ટીમને તાળીના ગળાથી વધાવો, જે લક્ષ ચેનલ આવા સરસ મજાના કાર્યક્રમો આપી રહી છે, જ્યારે ખોલો ત્યારે કોઈ સંતના દર્શન થાય છે, આવી ચેનલો ઓછી જોવા મળે સાહેબ, અને આપણા ઘરે કોઈ મહેમાન આવે ને ભાઈ, આપણા ઘરે કોઈ મહેમાન આવે ને તો એ કેવી બુદ્ધિનો છે અને કેવા સંસ્કારનો છે અને કેવા લખણનો છે જાણવા માટે ઇન્ટરવ્યૂ ન લેવું, ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો, જેવો હોય છે એવી ચેનલ આવીને ઊભો રહી જાય, અને અમુક ચેનલ આવે તો સાયે ન પાતા કે તું તો નીકળે જ ગોડા, અમને આ જ ખબર પડે કે આ ટીવીમાં આવી ચેનલ આવે, પણ આ કંઈક નાતા જુદા હશે, પ્રીતના ઘેલા રે અમારે મીન સરોવરના નાતા, અને માણસના મોઢા ઉપરથી જ ખબર પડે ને, તમે જો માણસ હસમુખા હેતાળવા મરકીન કાઢે વેણ, આ તમે આમાં દાંત કાઢો છો નોર કરો છો એટલી આયલી મને મજા આવે, પણ તમે આમ જ બેઠા હો આમ, આવું મળે હો ઓડિયો સ્વામીજી ઘણી જગ્યા આમ, આપણને એમ થાય ગલો પોતાની હુલડમાં આંગળી ભરાવી દઈએ આપણે,
એક જૂનો નાતો હોય જેની પેઢીઓમાં હિમાલય કરતા મોટા પુણ્યના ઢગલા હોય એનો પરિવાર જ સત્સંગમાં આવી શકે. કારણ કે મીન સરોવરનો નાતો જેને હશે એ જ આવી શકશે. ચલતી ચકિયા દેખ કર જિયા કબીરા રોય, ચલતી ચકિયા દેખ કર જિયા કબીરા રોય, દો પડકે બીચ મે ચાબત રહન કોઈ. આમ ઘંટી હાલતી હતી દળવાની, બાજરો દળાતો હતો. સ્વામીજી દળવાની વાત આવે એટલે મને યાદ આવ્યું, જેતલપુર ભગવાન ત્યાં પધારેલા સ્વામિનારાયણ ભગવાન, અને પોત પોતાની રીતે બૈરાઓ એમ કહેવાય પોતાના હાથના બાજરાના લોટ દળી દળી, અને ત્યારે એમ કહેવાય સંતોની રસોઈ માટે દેતા હતા. અને એમાં એ જ ગામની ગણિકા લાહોરની બજારમાં એક સંત, એક ગણિકા ઉભેલી અટારીએ, અને એક સંત હજળ થઈ ગયા આમાં. એનું નામ બહુ મોટું હતું, સારા સારા રજવાડા એને મેળવવા માટે હામ હામાં યુદ્ધમાં ખપી જતા હતા. તોય એમ કહેવાય કે એના રૂપનું કોઈ વર્ણન નહોતું કરી શકતું, એવી અતિ રૂપાળી કોઈ ગણિકા. અને ઠાકોર પરમહંસ એની હામ આમ ટગર ટગર જોવે છે, અને ગણિકા નીચે આવીને બોલી કે એક ભગવોધારી થઈને મારી સામે જોવો તો શરમ નથી આવતી, મારું રૂપ જોવા માટે અમે અનેકને માથા દેવા પડે ત્યારે મારું રૂપ મળે છે. ત્યારે કીધું કે દીકરી ઉતાવળી થામાં, કેમ કે હું તારી સામે ટગર જોઈને ખોવાઈ ગયો થયો, એ માટે તું જેટલી સુંદર બની છો તો તને બનાવનાર મારો ભગવાન કેટલો રૂપાળો હશે, હું તો તારામાંય ભગવાનને જોઉં છું. એમ એક ગણિકા, સાહેબ કોઈ દી દળેલું નહીં હાથે, પણ ખબર પડી મારો ઠાકુર આવ્યો, મારો ઈશ્વર આજ મારા ગામમાં આવ્યો. અને જેવા હોય એવા સ્વીકારી લઈને ત્યારે ઠાકુર રાજી બહુ થાય. અરે રે, હું ગણિકા છેલી હરોળની બાઈ, મારા હાથનો તો બાજરો, મારા હાથનો લોટ તો મારો ઠાકુર શેનો ખાય. બીજાએ તરસોડી કે તારો લોટ અમારો લોટ અભડાવશે, સેલી કક્ષાએ જીવન જીવે છો અને ભગવાનને લોટ દેવાના સપના જો છો. ધ્રુજવા પડ્યો, એવી શંકારે પડીને અવળો સોજી, આઈડામાં લાગી જોને લાય શંકારે, એ જ શંકારે પડીને અવળો સુજી. અને રાતે જે ભગવાન સ્વામિનારાયણ જે કીર્તન ગાતા થાય મગજ, ત્યારે બાઈ બાજુમાં લઈ નીકળેલી ની કીર્તન મગજમાં બેહી ગયું, લોટ ન દીધો, ભગવાનની હામી ઊભી ઊભી કીર્તનની કડી બોલી. ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ગયું બોલાવવા, બધા સ્તબ્ધ થઈ ગયા. એક સેવાળાની બાઈ, ધર્મહીન બાઈ, અને એને ભગવાન બોલાવે. હા, તમે ગમે એટલા ખરાબ હોય સાહેબ, હજારો વર્ષથી તમે તમારો કમરો ન ખોલ્યો હોય, 100 વર્ષથી તમારો કમરો ન ખોલ્યો હોય, એ 100 વર્ષનું અંધારું ભેગું થયું હોય, પણ સાહેબ એક દીવાની જ્યોત કરો ને તો એને કઈ અંધારાને જાતા હો વરહ ન લાગે, એ તો એની કૃપા થાય એટલે એક આરે બધું. બધા સ્તબ્ધ થઈ ગયા કે હાય હાય, ભગવાન કોને બોલાવે છે, આ નહીં ઓળખતા હોય લે. ઘણા ભગવાનને ભૂલ્યું, ભગવાનને આવું ન કરાય, તારા પૂરતું રાખ ગુગુ.
મેં કીધું ને કે 108 ને 1008 ને ગોતતા હોય છે બેટા. હા પ્રભુ, જે મેન સેવક બેન હતા સ્વામીજી, આપ કહેતા હું નામ ભૂલી ગયો, ગંગામાં, ગંગામાં ને ભગવાન બોલાવે છે બેટા, ગંગા, એટલે જ ગંગા નામ હોય ને બાપુ. એ ગંગા એને જ કહેવાય, અનેક ગટરું એની અંદર ભળતી હોય પણ ગટરું ને ગંગા કરી નાખે. હરિદ્વાર માં ઓછી ગટરું ગળતી છે ગંગામાં, પણ સાહેબ એના પાણીને કોઈના બાપની તેવડ નથી કે દુર્ગંધ આપી શકે. ઈ ગંગા ગટરું ને ગંગા કરી નાખે, પણ એટલું કહું ભળો ને એને પોતાપણું ભૂલી જવું પડે, એને ભેગા ભળી જાઓ નિર્વાણ સુધી પહોંચાડી દે. આ ગંગામાં ના મોટી નદીઓમાં જેટલા નાના નાના વોકળા ભળે છે, નાના નાના ઝરણા ભળે છે, એ નાના ઝરણાની તેવડ છે એકલા દરિયા પોગે કે વૈશમાં ક્યાંય હુકાઈ જાય ભાઈ, પણ એ નર્મદામાં ભળી જાય, ગંગામાં ભળી જાય, તો એ નાનું વોકળું જે નદી હોય ને પોતાનું નામ ભૂલી જાય, પછી ગંગા જ બની જાય, અને પોતે ભૂલી જાય, અને જે છે એ બની જાય, એ નિર્વાણ સુધી પહોંચી જાય. ગંગાબેનને બોલાવે બેટા, આ દીકરીનો લોટ લઈ એ અલગ લઈ લ્યો, અને એના રોટલા કેવલ ને કેવલ અમારા સંતોની માટે બનાવજો. ભગવાન, હા ગંગા, એ દીકરી દળતી હતી ને, એ બાજરો નહોતી દળતી, એની હારો હાર એનું પાપ દળાતું જતું હતું લામાં. અને કહેવા ગયો સ્વામીજી, પૂજ્ય મોરારી બાપુ બોલ્યા છે એક વાર, કે કોઈ સંત તમને આવીને સામેલી કહે કે તારી ઘરેલી ભિક્ષા લેવી છે, એક રોટલો કરી રાખજે. કહેવા ગયો કે તારા હાથનો રોટલો ખાવા નથી આવતા, તારા ઘરનું પાપ ખાવા આવે છે. અને કેવલ ને કેવલ ભારત વર્ષના સંતના જ કોઠા હોય કે જગતના ઝેરને જીરવી શકે ભલામાં. પછી જ્યારે ગણિકા ઊભી છે, આંખમાંથી આહુડાની ધારું થાય છે, પણ બિચારી આમ તો એ આમ એક કોઈ દી કામ તો કર્યું જ ન હોય ને, એણે હાથથી દળ્યું ન હોય, પહેલી વાર દળેલું એટલે હાથમાં ફરફોલા લોહી નીકળી ગયેલા, હા છે પાટો હતો. શું થયું બેટા? પ્રભુ, મેં કોઈ દી દળ્યું ન હોય ને, બીજું કઈ નથી, મટી જાય. ના બેટા, તારા હાથ ખુલ્લા કર, આ તમારા 20 કિલોમીટરના એરિયાની વાત કરું છું, તારો હાથ ખોલ. આ છેલ્લે પાટા ખોલ્યા, કીધું કે હવે આમાં હાથ આમ કર્યા, હામાં આમ જ હામાં હાથ કર્યા, અને પછી હામાં જ ભગવાને હામાં હાથ કર્યા ને સાહેબ, તો ભગવાનના હાથમાં એમ કહેવાય કે લોહી નીકળી ગયેલા હતા, અને ઓલા હાથ સાફ હતા. કહેવાનો અર્થ, તારે પણ બોલે નહીં એને તારા ઉપર થાય, એમ જે ગુણ હોય, ગુણ ગ્રહણ જ્યાં સુધી થાય નહીં અને એ વસ્તુ ન બને, એને એને લાયક આપણે બનવું તો પણ ત્યાં સુધી નિર્વાણ પામવું હોય, પણ ત્યાં સુધી પહોંચવું તો જોઈએ ને આપણે. આ આ તમારે આયલી આયલી આ આ રોડ છે, આ રોડ, આ રોડ આ રોડની કઈ સાઈડ આપણે બેઠા છીએ? આ સૂર્ય મંદિર ડાબી સાઈડ આવ્યું કે જમણી સાઈડ? કેટલી સરળ વાત છે, લ્યો કહેવાય, કહીએ કઈ કોઈથી કઈ સાઈડ, તમે ક્યાંથી આવો છો એના ઉપર આધાર રહે, તમે કઈ સાઈડથી આવો છો. હે, તારાપુરથી આવો તો જમણી સાઈડ આવે, વાસદથી આવો તો ડાબી સાઈડ આવે. એટલે હામ હામ આવીએ છીએ ને એટલે ન સમજાતું, હારે હાલો ને તો કાંઈ વાંધો પડે એમ છે નહીં. હામા માંડો હિંગડા ચારે એનું સમજણ આપણે ડાબુ લાગે, મુદ્દો એક જ છે. એટલે ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે અર્જુન, હવે હું તને પરમ સત્ય કહું, સંતો પરમ સત્ય કહે, પરમ સત્ય બધાયનું સત્ય હોય, બાકી સત્ય સત્ય હોતું જ નથી સાહેબ, હોની ઠેકાણે સત્ય હોય. હા, તમારું હા તમારું સત્ય નોખું હોય, મારું સત્ય નોખું હોય, ગુંડાનું સત્ય નોખું, ડૉક્ટરનું સત્ય નોખું, ગુંડો શરીર મારે છે એનાથી માણા મરી જાય, ડોક્ટર શરીર મારે માણા જીવી જાય, હું તમે કહી લો, હું કયો બે શીરવાના ધંધા કરે,
अच्छा बहुत सारी बात પરમેશ્વર બધી સ્વામીજી એટલી બધી આવી કે પાછો કાલ પાછો પાછો 9-12 શીખું ત્યારે થાય, પણ કાલ પ્રોગ્રામ છે ને મારામાં રોકાઈ જતો. હા એનું કારણ શું છે? મજા શું કામ આવે? કારણ કે અહીંથી જે બોલાણું હોય ને એ શબ્દો હજી હજી બહુ આઘા ન જાય, એટલે આમ ફરતા હોય એના વ્યૂ. હા એટલે આપણને મજા જ આવ્યા. અમુક જગ્યાએ જાય નથી થતું, નીકળી જ જવાય હોય, કારણ કે અહીંયા આવે આવે જ બોલાણે લેવાય બધી. અને ભાઈ તો નૈરોબી હરેશભાઈ ને બધા રે, હું ત્યાં ઘણા હું ત્યાં બહુ પ્રોગ્રામ કરવા જાઉં જ્ઞાન એના આજુબાજુના ઘણા દેશ. યુ ગાંડાન, યુ ગાંડાન, એ બધા છે ને સ્વામીજી. આપણે આ સૌરાષ્ટ્ર ને બધું એક હતું, આફ્રિકાન છે ને એક જ હતું. પછી ઓલું બધું થયું ને ધરતીકપ ને એવું, તે છૂટું પડ્યું, એટલે અડધા સિંહ અહીંયા આવી ગયા, અડધા સિંહ અહીંયા આવી ગયા. આપણી જેવી રીતે ગીરની જમીન એવી જ જમીન, હજી ત્યાં બે ગામ આપણા સૌરાષ્ટ્રમાં છે. તમે આવજો હરેશભાઈ દેખાડી, તમને એમ જ લાગે કે તમે આફ્રિકા આવી ગયા. બે ત્રણ ગામ છે આખે આખા, કલર જાય પૈસા પાછા. એટલે રૂપ દેવા માટે ભગવાને કાશ્મીરથી શરૂ કર્યું. એટલે પગ્યા આપણે ભાઈ જવો તો ખરા યાર. એટલે એ જે તમારા આફ્રિકા છે ને, આમાં ભગવાન કૃષ્ણ આપણે સૌરાષ્ટ્રમાં આખો પરિવાર આપણે ઈ જ છીએ હવે છેલ્લે. તો કુબજામાંનો જે પરિવાર હતો ને એ બધો અહીંયા આવી જાય. શામાન, જાંબોલ, આપણે એટલે શબ્દો આપણા ઘણા એક આવે. આપણે કહીએ ને લાલા કરી જાઓ છોકરાને, લાલા તે સુકુ લાલા શબ્દો આપણે ઘણા, ત્યાં નૈરોબી અહીંયા મોરબી, ત્યાં નેવાસા અહીંયા મેવાસા. હા ઘણા આપણે બધું બધું ઘણું એક છે ભાઈ. પણ કલર બહુ સારો. એટલે ભગવાને રૂપ દેવાનું શરૂઆત કાશ્મીરથી કરી, રૂપ દેતા દેતા દક્ષિણમાં પહોંચ્યા, તા રૂપ ખાલી અયો રામા સ્વામી. શું તમે જો હરેશભાઈ, દક્ષિણમાં આપણે સ્વામીજી જઈ તો ત્યાં પછી ધાર્મિકતા બહુ, સંસ્કૃત શુદ્ધ. કોઈ પણ નાનો માણસ ઝૂંપડામાં જીવતો હોય સાહેબ, પણ હવારમાં પૂજા પાઠ કર્યા વગર બારો ન નીકળે. દીકરીએ બેને માથે વેણી ન નાખી એવું ન બને, તિલક ન કર્યું એવું ન બને. એટલે ભગવાનની નજીક, એટલે ભગવાનને ઠપકો આપ્યો, અયો રામા સ્વામી, હમને તમારા ભજન કહ્યા, તમને હમ કો કાલા કહ્યા. ભગવાન ક્યારો ગોટાળો થયો ભાઈ, ભૂલ થઈ જ ભાઈ. એટલે કીધું છોકરાઓ અયો સ્વામી, અન્ના સ્વામી, અમે જ્યાં ને ત્યાં બેંગ્લોર પ્રોગ્રામમાં ગયા હમણાં, બેંગ્લોર ને બેંગ્લોર ને આપણા ઘણા પ્રોગ્રામ થાય આપણો ગુજરાત સમાજ બહુ. હા અમે ગયા ને એટલે ત્યાં તો પછી ટ્રેન છે એ દક્ષિણમાં ઉપડે, અમે ટ્રેનમાં હતા તેથી ડબ્બામાં. હા અમારે એક કલાકાર હતા, નામ નહીં દો, એ આમ આમ ડબ્બાને ઠપકારે, જૂનો લાગે. હું તારે ક્યાં વેસાતો લેવો જૂનો પડ્યો રે સોંપે. એક વાત પૂછી કે વચ્ચે નહીં કહું, બહુ સરસ ઘટના ઘટેલી ટ્રેનમાં, મજા આવે એવી. એ પછી કોઈ દી ટ્રેનમાં નથી ગયો. એટલે ટ્રેનમાં તો સાહેબ હું બે એક બે દી બધા હારે રહી, મજા આવે. ટૂર કાંઈક અમારે હવાઈ તો કરવી જોઈએ ને કે હાવ પછી કાંઈ એકચ્યુઅલી. પણ એ પછી ઓલા જે ન્યા એ આવે ને એ બાજુના ટીટી આવે ને આપણે પૂછે, જાણે કલ્શિયમ કાંકરા નાખીને અડકમ ધડકમ દોગનો. હા એકને નામ પૂછ્યું, તારું નામ પ્રદ્યુમન, બીજાને કીધું ઓલો એલ્યુમિનિયમ, તારો નામ તક હાર્મોનિયમ. ભંગારનો ડબ્બો સમજીને વયો ગયો ટીટી, બોલો કે આમાં તો ભંગાર ફેર્યો બધો. આવ
એટલે ભગવાનને કીધું, ભગવાને કીધું કે ભાઈ મારે ભૂલ એટલે નથી એવી કાંઈ ભૂલ, પણ હવે રૂપ ખૂટી ગયું શું કરું, પણ એના બદલામાં હવે હું બુદ્ધિ દેવા નીકળીને તો તમારથી શરૂ કરી, તો બુદ્ધિ દેવાનું દક્ષિણ માટે ચાલુ કર્યું. તમે જોજો વધારે વધારે આઈએસ ઓફિસર દક્ષિણના હશે, ના ગુણધર્મ આ ગુણધી એનો પંસર વાળો હશે તો અંગ્રેજી બિલ લખતો હશે. તમે જોજો અહીંયા પંસર કરતા હોય ને એ બાજુ દક્ષિણ બાજુ પંસરની દુકાન હોય પણ બિલ અંગ્રેજીમાં પાંચારામ. એ બુદ્ધિ દેતા 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 પંજાબ પગ્યા હતા, બુદ્ધિ ખાલી કાં ખટારા આગતા હોય ને કાં ભૂણા પકડતા હોય, પણ ગુજરાત એટલું ભાગશાળી. મારી વાત એ છે મૂળ મુદ્દો કે ગરવી ગુજરાત એટલું ભાગશાળી ભારતમાં કે આમલી નીકળ્યા તો રૂપે મળ્યું સાહેબ ન્યાયવશમાં, આમલી નીકળ્યા તો બુદ્ધિ મળી, કારણ કે રૂપ અને ગુણ બેયનો ભંડાર હોય ને તો ગરવી ગુજરાત છે ભલામાં. હે ગરવી ગુજરાતે જે રાષ્ટ્રને આપ્યું છે, નહીં સાહેબ વિશ્વને આપ્યું છે. અત્યારે અમેરિકામાં ગુજરાતી જેને મત દે એ ન્યાનો પ્રેસિડેન્ટ બને. હા ઓ બા માં પૂરું થઈ ગયું, બોલો વૈયા ગયા હે કેવું ને, ઓ બા માં અત્યારે કેવો આવ્યો ડ્રમ જોન ટ્રમ્પ આવ્યો, એ બાજુના નામે એવા કે ડ્રમ ને ટ્રમ્પ ને ટિંટ. હવે આપણે હવે મીડિયા નામ પાડવા, છોકરીઓનું નામ પાડે ટિંકલ, હવે ડોશી થાય પછી શું કહેવું આપણે, લાંબુ વિચારીને બોલજો, લાંબુ વિચારીને નામ પાડજો છોકરાના. હા પછી ડોશી થાય પછી શું કેવું આપ. મારી સ્કૂલમાં એક દીકરી આવી મારી પાસે, મને કહે અંકલ મારો હાથ જોઈને કહો ને કે હું મોટી થઈને શું બની. મેં કીધું તું બેટા મોટી બનીને ડોશી બની છે. હા જ્યોતિષ ફાવે તો બહુ સરસ છે, એક ને એક બે એમ કેમ ગણિત પરફેક્ટ થાય એમ જ્યોતિષ શાસ્ત્ર પરફેક્ટ છે, પણ જોતા આવડે તો દરેક વસ્તુ જેટલી હારી છે એટલી જ ખરાબ છે. જેટલા રોડ હારા બનાવો એટલા પાછા ખરાબ છે, કારણ કે હારા રોડે ભટકે એમ લગભગ કોઈ બારો નીકળે નહીં, ખાડાવાળો રોડ હોય ભટકે ભટકે બમ ફરમળ લાય ધૂમ ધૂમ ધૂમ, અને અત્યારે એ હાલે લે તો હાકા ભૂહાઈ જાય બોલો લે. અને ખરેખર સ્વામીજી દયાનો સાટો ને સમાજમાં, દયાનો સાટો નહીં. પેલા તો વીહ ગાવ માથે અકસ્માત થતું કોઈ ગુજરી જતું સાહેબ તો માણસ જમતો જ ન્યાલી ઊભો થઈ જતો, ઓ એક્સિડન્ટ થયું. અને અત્યારે હોટલે જમતા ને સામે ભાળી આમ ભડું સુધી પંદર ભૂહાઈ જાય તો ખાતા ખાતું મરી જવાના, આગતા આગતા એ આગતા આગતા મરી જવાનો, તું ખાઈ ખાઈને મરી જવાનો, ઓલે પડે તારા ડોહા ઓળખાય એવા નથી રહ્યા તું ખાવા, રોડ ઉપર શીફડું શેપાય તો ખવાય એવું રે, માણા ઓળખાય એવો ન રહેતો બોલો. કેવું બધું આમ જામી ગયું. ચલતી ચકિયા દેખ કર જિયા કબીરા રોઈ, દો પડકે બિસ્મે સાબત રહા ન કોઈ. કબીર આમ ઘંટી હાલતી થી જોઈને રડવા મળ્યા કે હાય હાય, આ ઘંટીના કાળરૂપી જે ઘંટી હાલે છે એમાં કોઈ માળો આખો નથી દેખાતો, આ કાળની ઘંટીમાં બધા દળાઈ ગયા, પણ એમાં આખા દાણા કોણ રહ્યા, જે ખીજડાની આજુબાજુ હતા ને એને કાળની ચક્કી ન અડી શકી, કાળનું પૈડું ન અડી શક્યું. શું કામ, ખીજડાની બાજુમાં છે એ મામા, સદગુરુની આજુબાજુ હશે ને એને કાળના બાપની તાકાત નથી સાહેબ કે એને કોઈ ભાંગી શકે, એને કોઈ દળી શકે. ભૂલ કહેવાનો અર્થ કે આવા સારા કાર્ય કરતા રહીએ. એક નાનો પ્રસંગ કહી અને મારા શબ્દોને હું વિરામ આપીશ. સદગુરુ શું કરે, એનાથી શું થાય. એક ભાઈ કીધું ને હમણાં કે તમે જય સ્વામિનારાયણ કે જે ભગવાન જે માનતા હોય તમે નામ લ્યો તો એ હું આવે, તો લ્યો હું એમ કહું લાડવા 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 તું લાડવા આવી જાય. આવા તો મારા દીકરા દાખલા દે બોલો, લાડવા કોડા જડ છે, જડ ના આવે.
એમ આવી વાતો જડના પેટના હોય એ કરે છે. બોલાય નહીં આપ બેઠા, પણ કારણ કે સારું વહાઈ જાય, શું કરું, માઇક 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 નો આવે, જડ હામું થાય. રિવોલ્વર આપણા બાપની આપણી પોતાની હોય પણ હામાવાળાના હાથમાં આવી ગયું તો ફૂટી જાય. એ એમ નો કે મારે આયરે રજીસ્ટર કરાવેલી છે, ન ફૂટાય મારે. ગાડી આપણી છે, સાલુ દરવાજે નીકળી જાય તો આપણું ને આપણું ટાયર આપણી માથે સડી જાય. જડ છે, ચેતન ન કરે. અને જેણે આખી દુનિયાને ચેતન બનાવ્યું હોય, એ સાહેબ છોડો, તમારી ગાય એમ કહું એ ખાલી રખડતી હોય એને તમે ગાય ગાય કરો તો તમારી પાસે આવી જાય છે. એક પાળેલું આપણું કૂતરું છે અને બેનું નામ પાડી ગયો અને એ જે નામે બોલાવો તે કૂતરું વ્યો આવે. અરે છોડો સાહેબ, તમારા માવતરની ભૂલ કરીને તમે ઘર બહાર મૂકી અને તમે નીકળી ગયા હોવ અને 50 વર્ષના તમે થઈ જાઓ, કદાચ તમારા માવતર 80 વર્ષે પહોંચ્યા હોય, નેજા માંડી માંડીને બેઠા હોય અને તમે 50 વર્ષે ઘેરે જાઓ તો તમને તમે 80 વર્ષના માવતર એમ કે ઘરમાં ન ગળતો એમ. તો એક ગાય પણ આવતી હોય તો જેણે ગાયથી માંડીને મને તમને જેણે બનાવ્યા આ જગતનો માવતર છે સાહેબ, એનું નામ લ્યો, તમારી સામે ન આવે ભલા માણા, કોણે કીધું ના આવે? આ તો જેને લેવું નથી એમ કે એક ધારણ નથી, ઓ માય ગોડ માં કીધું. આવા આવા ખોટીની ફિલ્મો નહીં જોવાની હો ભાઈ. પૈસા આપણા આપણા ઘરમાં સંસ્કાર ગાળી દે. છેલ્લે ગીતાજી ઉપર કહેવું પડ્યું ને, દરેક ધર્મ ઉપર, તમામ ગ્રંથ ઉપર એને જવું પડ્યું છેલ્લે. અને હમણાં ઓલું ફિલ્મ આવ્યું છે એ કેવલ ક્ષત્રિય સમાજ વિરોધ કરે એમ નહીં, આખું હિન્દુસ્તાન વિરોધ કરવો જોઈએ આ વાતનો સાહેબ, કે અમારા ઇતિહાસને બગાડવાની કોશિશ ન કરો. અત્યારે ક્ષત્રિય સમાજ એમ કે નહીં, આ સમગ્ર બધાની ફરજ છે, કારણ કે એણે સંસ્કૃતિ ઉપર ઘા કર્યો છે. પદ્માવતી આ દેશની સતીત્વનો મુદ્દો સાહેબ 18 વર્ષને લાગ્યા, કારણ કે ઇતિહાસ ઉપર બટો માર્યો છે માણસ. અને આપણે શું થઈ ગયું, બધું ટેવ જ પડી ગયું છે. હાલે હાલવા ગયો ને આપણા બાપનું શું જાય, પણ ઘર સુધી આવ્યું છે, હું આપણા બાપનું શું જાય. પણ એનું નામ સ્મરણ કરવાથી ખાસા યજમાન મિત્રો સાહેબ પોતે પરદેશમાં રહીને અહીંયા જ્યારે આવું કાર્ય પોતે યજમાન બન્યા છે એના માટે હું ધન્યવાદ આપું છું, એના પરિવારને ધન્યવાદ આપું છું, એ મારી માતાઓ બહેનોને પણ હું ધન્યવાદ આપું છું મારા વાલા, કે તમે એક આવા સદગુરુના ચરણમાં તમારી સંપત્તિ પવિત્ર કરવાનો તમને મોકો મળ્યો છે. એનો એક મારે 5 મિનિટનો પ્રસંગ લેવો છે. વાત એ હતી, સદગુરુ શું કરે એના, આ બધા એક દુહો સાંભળ્યો, શેર સાંભળ્યો છે કે જબ તક બિકા ન થા, જબ તક બિકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા, પણ તુમને ખરીદ કર મુજે અનમોલ કર દિયા.